ઉપરાંત આપણે વિષયના લેક્ચર નંબર 11 માં ત્રિકોણનું ક્ષેત્રફળ નિસાયકની મદદથી કઈ રીતે આપણે શોધશું એની ચર્ચા કરી ત્રિકોણનું ક્ષેત્રફળ એને આપણે ડેલ્ટા વડે પણ દર્શાવી શકીએ અથવા d વડે પણ દર્શાવી શકો ડેલ્ટા બરાબર 1/2 મોડની અંદર d અહીંયા d આપણે નિસાયક તરીકે લીધેલું છે એટલે અહીંયા ડેલ્ટા દર્શાવું ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યાં d કે બીટા ફાઇન્ડ કરવાનું તમને ત્રણ બિંદુ આપેલા હોય આપણે 10મા ધોરણમાં ભણી ગયા છીએ કે ત્રણ બિંદુ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 એ ફોર્મ્યુલા છે એને આપણે નિસાય અહીંયા ત્રણ બિંદુ આપેલા પહેલું બિંદુ અહીંયા લખો 111 ખાસ તમને 11 લખો અહીંયા પહેલું બિંદુ બીજું બિંદુ અને ત્રીજું બિંદુ આનો ઉકેલ જે આવે બરોબર સંખ્યા આવશે ઉકેલ એને આ જે બતાવે છે એ નિસાય નથી મોડ છે મોડ એટલે આપણે ઘણીવાર માનક બરોબર માનકનો મતલબ શું છે કે ધનનું ઋણ ઋણનું ધન કરી નાખે ધનનું ધન જ રહી વેલ્યુ બરોબર હવે જો એક એક્ઝામ્પલ લઈએ ઉદાહરણ લઈએ ઉદાહરણ નંબર 17 ઉદાહરણ 17 3 8 -4 2 અને 5 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો જો પહેલા આપણે d બનાવવાનું કે b ફાઇન્ડ કરી તો b માં તમે કોઈ પણ બિંદુ પહેલા લખી શકો અહીંયા 3 8 અને 1 પછી -4 2 અને 1 5 1 અને 1 ત્રણ માંથી કોઈ પણ બિંદુ તમે અહીંયા લખી શકો પણ આડાવાળા ક્રમ કઈ જરૂરી નથી હવે આપણે આનો ઉકેલ ગણ મેળવી લેવાનો 3 કેટલા આવશે 2 - 1 -8 કેટલા આવશે -4 અને -5 અને +1 કેટલા આવશે -4 -10 ઉકેલ કરો 2 - 1 એટલે 1 -8 -9 અને +1 -14 તો 3 9 8 72 -- +72 -14 75 -14 કેટલું આવશે 61 આવશે તો આપણે શું મળ્યું d મળ્યું છે d હવે આ સૂત્રમાં આપણે મૂકી દેવાનું આ સૂત્રમાં આપણે મૂકી દેશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ 61 નો મોડ 61 થશે 61/2 અને પોઈન્ટ માં લખવું હોય તો લખી શકો ના લખો તો હાલે 30.5 ઉદાહરણ 18 ઉદાહરણ 18 રેખાનું સમીકરણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે કે સ્વાધ્યાય 4.3 માં પહેલાનો 1 0 6 0 અને 4 3 તો એનું ક્ષેત્રફળ શોધવા પહેલા બી ગોતી લો 1 0 1 6 0 1 4 3 1 ઉકેલ ગણો 1 કેટલા આવશે 0 - 3 -0 કઈ પણ હોય 0 થી જાઓ +1 કેટલા આવશે 6 - 18 -0 જવાબ આવ્યો -3 અને +18 એટલે કેટલા આવી જશે 15 આ d મળ્યો છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ d કેટલો આવશે 15/2 7.5 લખો તો લખી શકાય બીજો બે 7 1 1 અને 10 8 પેલા ડી બનાવી લો 2 7 1 1 1 1 10 8 1 અહીંયા સહેલું કરવું હોય તો 0 તમે કરી શકો આપણા નિયમ પ્રમાણે એટલે મેક્સિમમ આપણે કઈ સાબિતી વાળા દાખલામાં કેમ 0 કરતા હતા એમ કરી શકાય પણ અહીંયા ડાયરેક્ટ આપણે
કરી નાખી જો એ રીતે કરીને બતાવું કે આ 2 ને 1 માં માઈનસ વડે મલ્ટીપ્લાય કરીને એડ કરી તો હું થઈ જશે આ 1 આ 6 આ 0 અને આ 3 ને 2 માં એડ કરું માઈનસ 1 વડે કરી તો આ 10 માઈનસ 9 માઈનસ 7 અને આ 0 10 8 અને 1 તો આ 0 વાળો સ્તંભ છે એને ઉકેલ નાખો તો 1 આમાં નિશાની કઈ આવશે પ્લસ માઈનસ પ્લસ પ્લસ 1 ઇનટુ માઈનસ 7 અને માઈનસ માઈનસ પ્લસ 9 છંગ 54 54 માંથી 7 જાય તો કેટલા રહેશે 47 47 આપણે ડી મળી ગયા છે પણ ડેલ્ટા બરાબર કેટલો આવશે 47 છેદમાં 2 તો આ રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો ત્રીજો દાખલો છે ત્રીજો માઇનસ બે માઇનસ ત્રણ ત્રણ બે માઇનસ એક અને આઠ માઈનસ 8 જો ડી પેલા બોલી રહ્યો છું માઈનસ 2 માઈનસ 3 1 3 2 1 માઈનસ 1 માઈનસ 8 1 અને ઓકે જો 0 કરવાની છે તો કહી શકો બરોબર અહીંયા આપણે ડાયરેક્ટ કરી નાખીએ માઈનસ 2 ઇનટુ કેટલા આવશે 2 પ્લસ 8 માઈનસ માઈનસ પ્લસ 3 ઇનટુ કેટલા આવશે 3 વત્તા 1 પ્લસ 1 ઇનટુ કેટલા આવશે માઈનસ 24 48 24 माइनस माइनस प्लस 2 करी नाखो और माइनस 2 इनटू 10 प्लस 3 इनटू 4 और प्लस 1 इनटू माइनस 22 और माइनस 20 प्लस 12 और माइनस 22 કેટલા રહેશે માઈનસ 20 અને આમાં થઈ જશે માઈનસ 10 એટલે માઈનસ 30 આપણે ડી મળ્યું છે આનો ડેલ્ટા બોધું હોય ડેલ્ટા કેટલો આવશે માઈનસ મોડ છે માઈનસ 30 અપોન 2 માઉન્ટ ભૂલવાનું એક દિવસ ક્ષેત્રફળ નેગેટિવ ના હોય એટલે આમ થશે પ્લસ 30 થઈ જશે ભાગ્યા 2 એટલે 15 આપણું ત્રિકોણનું છે 3 બિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલો આવશે 15 આવશે હવે જો સાબિત સંભ્રેક સંભ્રેક વસ્તુ શું થઈ જઈએ આપણે સંભ્રેક IMB છે સંભ્રેક ઘણી બધી રીતે આપણે ચેક કરશું આપણો નંબર 2 4.3 નો સાબિત કરો કે બિંદુઓ A A અને B + C B B અને C + A C C અને A + B સંભ્રેક છે પણ સંભ્રેક સંભ્રેક વસ્તુ શું તો સંભ્રેક એટલે કે એક લાઈન પર આવેલા બિંદુ એક લાઈન પર ક્યાં હોય જ્યારે આ ત્રણેયથી બનતું ક્ષેત્રફળ શૂન્ય હોય તો આપણે સાબિત કેવી રીતના કરવું પડે આ ત્રણ બિંદુઓથી જે ક્ષેત્રફળ મળે છે એ આપણું કેટલું હશે શૂન્ય હશે તો પેલા ડી ફાઇન કરી લઈએ જો ડી માં તમને કીધું એમ અહીંયા તમે કોઈ પણ બિંદુ લઈ શકો સી એ પ્લસ બી હજાર ડાયરેક્ટ સાદું રૂપ આપવાનું ઝીરો કરવાના આર 21 માઈનસ 1 અને આર 32 માઈનસ 1 તો કેટલા થશે જો ડી બરાબર ડી બરાબર કેટલું આવશે અહીંયા એ માઈનસ બી અહીંયા આવશે જો સી સી ઉડી જશે બી માઈનસ એ અને 0 સેમ વસ્તુ અહીંયા બી માઈનસ સી અહીંયા આવશે એ એ ઉડી જશે સી માઈનસ બી અને 0 અહીંયા આવશે C A + B અને 1
જો આમાંથી a માઈનસ b કોમન નીકળે છે અહીંયા માઈનસ અહીંયા આ ઘટકમાંથી જો માઈનસ કોમન લેજો તો d બરાબર શું આવશે પહેલી હારમાંથી a માઈનસ b અને બીજી હારમાંથી b માઈનસ c અહીંયા 1 1 અને c અહીંયા તો માઈનસ 1 માઈનસ 1 અને a પ્લસ b 0 0 અને 1 ક્લિયર જો બે લાઈન સરખી દેખાય છે તો નિસાઈ પ્રમેય છે કે બે હાર સરખી હોય તો નિસાઈનું મૂલ્ય કેટલું થઈ જશે 0 તો d 0 આવી ગયો तो डेल्टा કેટલો થાય તો અહીંયા લખવાનો કે એબીસી નું ત્રિકોણ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 * |d| = 0 ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 0 હોવાથી એબીસી કેવા છે સમરેખ છે ક્લિયર આગળ तीजो पहला k 0 और 0 और 0 ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 4 4 હોય તો k શોધવાનો છે આવું પણ પૂછી શકે એક માર્ક્સમાં બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ 4 આપેલું તો પેલા d ગોતો તમે કોઈ પણ અહીં લખી શકો 0 1 4 0 1 અને 0 2 4 હવે જો અહીંયા k into 0 minus 2 minus 0 into કાંઈ પણ હોય લખવાની જરૂર નથી 4 into 8 8 minus 0 હવે જો આ minus 2k અને plus 8 અને આપણે આમ લખી શકીએ 8 minus 2k આપણે d મળ્યું હવે જો છોકરાની ભૂલ અહીંયા થતી હોય છે ડેલ્ટા બરાબર 1/2 into |d| તો 1/2 into |d 8 minus 2k જો મોડ ની અંદર ચલ હોય ને એક્ચ્યુઅલ તરીકે કામ કરે છે આપણે એની કિંમત શોધીએ છીએ એટલે ત્યારે પ્લસ ઓર પેલા અહીંયા 4 કિંમત આપેલી છે આપણે ડેલ્ટા ની સાઈ આ ટુ ને આમ લઈ આવું છું એટલે 8 મોડ 8 માઇનસ 2 તો અહીંયા k અંદર ચલ હોય મોડ ની અંદર તો આ મોડ તમે દૂર કરી શકો પણ પ્લસ ઓર માઇનસ 2 એના ઓપ્શન થાય એ લેવા પડે 8 માઇનસ 2k બરાબર 8 અને 8 માઇનસ 2k બરાબર માઇનસ 8 તો અહીંયા 8 આ ડૂબી જાય છે માઇનસ 2k બરાબર 0 k બરાબર 0 બરાબર અહીંયા જોઈએ 8 ની બાજુ જશે માઇનસ 2k બરાબર કેટલા આવશે માઇનસ માઇનસ 16 તો k બરાબર માઇનસ માઇનસ ઉડી જાય છે તો k બરાબર કેટલા આવી જાય 8 ક્લિયર 0 અને 8 માટે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે 4 થાય એટલે બે કિંમત શક્ય કિંમતો કહેવાય હવે સ્વાધ્યાયનો બીજો એમાં તમારે માઇનસ 8 તો જો 2 આમાં આવશે એટલે 8
मोड टू के माइनस मोड दूर करती वक्ते खास ध्यान आपवानो छे मोड दूर करी सको अंदर चल होय कोई अंदर संख्या हो तो डायरेक्ट आपणे ने माइनस हो तो प्लस करना पण पण अहींया चल छे की तो प्लस और माइनस देवू जरूरी छे माइनस ना आ बाजू राखो तो हाले आ बाजू राखो तो हाले એટલે આ સંખ્યા બાજુ મોસ્ટ ઓફ લી રાખવાનું તો જો અહીંયા અહીંયા કેટલા થશે આ આ બાજુ આવશે 16 બરાબર 2 કે તો કે બરાબર કેટલા આવી ગયા 8 આ એક સંખ્યા કિંમત મળી અહીંયા જો 8 ના ઉડી જાય છે તો 2 કે બરાબર 0 તો કે બરાબર 0 ક્લિયર આ ઘણા બધા આપણા આજે હું તમને આપણા WhatsApp ગ્રુપમાં હું તમને કેટલાક હોમવર્કના એક્ઝામ્પલ આપીશ અને લાસ્ટ આના પછીનો એક લેક્ચર છે કે જેમાં આપણે રેખાનો નિશાનીનો ઉપયોગ કરી રેખાનું સમીકરણ મેળવશું